તો હમણાં વિધાનસભામાં જે છે બજેટ રજૂ કરવામાં આવ્યો છે, તો ઓવરઓલ આપનો બજેટ પ્રત્યે અભિપ્રાય શું છે? બજેટ પ્રત્યે તો બજેટમાં તો આંકડાની માયા જાળશે. ખરેખર બજેટમાં જો તો ખેડૂતોને ખૂબ મોટી આશા હતી કે ખેડૂતોના દેવા માફ થશે, પણ એ ટાઈપનું કાંઈ ન રહ્યું. ખેડૂતો પાક વીમાથી વંચિત છે. આવા અનેક પ્રશ્નો, અમે તો ખેતી સાથે જોડાયેલા વર્ક સાથે રહીએ છીએ કાયમ, પણ બજેટમાં ખેડૂતો માટે એવી કોઈ વસ્તુ ન આવી કે જેથી કરીને ખેડૂત એનો વિકાસ કરી શકે, પણ આવું કાંઈ હતું જ નહીં બજેટમાં. તો ખેડૂતોની જે દેવા માફીનું છે એ અંગે આપનો શું અભિપ્રાય છે? દેવા માફી માટે કાલે ગુરુવારે 11મી તારીખે મેં બિન સરકારી વિધેયક લાવ્યો છું હું. અને એ બિલમાં અમને 39 મિનિટની ચર્ચા આપી છે. 39 મિનિટ એ બિલ વિશે ચર્ચા થશે ખેડૂતના દેવા માફને માટે, અને ત્યાર પછી બિલ મત ઉપર મૂકવામાં આવશે. તો મારી અપેક્ષા એવી છે કે અહીંયા બેઠેલા વિધાનસભામાં 80% ધારાસભ્યો ખેડૂતોના મતથી ચૂંટાય છે. તો આ ખેડૂતોનો પ્રશ્ન છે. ખેડૂત દેવા માફી માટે આ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે તમે ખેડૂતોના મતથી ચૂંટાણા છો, આજે ખેડૂતોને તમારી જરૂર છે, એને દેવા માફ કરવા છે. તો હું ઈચ્છા વ્યક્ત કરું છું કે આ લોકો જે ધારાસભ્યો છે એ બધા ખેડૂતના આ બિલમાં મને સમર્થન કરે અને ખેડૂતોના દેવા માફ થાય. ખેડૂતોના દેવા માફી એટલા માટે બિલ મૂકવામાં આવ્યું કે આજે ગુજરાતનો ખેડૂત તમે જોવો છો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતનું દેવું વધી ગયું. એવી જ રીતે અપૂરતી સિંચાઈ મળતી નથી, પછી જંતુના ઉપદ્રવને કારણે પણ પાક ફેલ થતા હોય છે. વધુ વરસાદ, અતિ વરસાદ ને ઓછા વરસાદથી પણ આવા પાક ફેલ થતા હોય છે. રોજભૂંડનો એવડો મોટો ત્રાસ છે ખેડૂતોને, એક જોલું જો એને આવી જાય રાત્રે વાહું પૂ ગયો હોય તો એના પાકનો આ રોજડાને ભૂંડાઓ કચ્છર ઘાણ કરી નાખતા હોય, પાકમાં ભેલાણ થતું હોય, પાક ફેલ થતો હોય, એને હિસાબે ખેડૂત છે એ લોન ભરી નથી શકતો, માટે એ દેવાદાર બની ગયો છે, એના દેવા માફ થાય એવું આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો બિલમાં કયા કયા મુદ્દાને સાંકળી લેવામાં આવ્યા છે, બિલની ખાસિયત શું છે? બિલની ખાસિયત તો એ છે, ખેડૂતોના આજની તારીખ સુધીમાં જે કોઈ એણે લોન ઉપાડી હોય, જે કોઈ એણે દેવું કર્યું હોય, સહકારી બેન્કો હોય, રાષ્ટ્રીયકૃત બેન્કો હોય, આ બધી બેન્કોની અંદર ખેડૂતોએ ધિરાણ લીધું હોય, કોઈ લોન લીધું હોય, એનું દેવું માફ થાય એવી એમાં ખાસિયત છે. તો આ જે બિલ છે એનાથી સરકારી તિજોરી છે એના ઉપર કેટલો ભાર પડશે અંદાજે? સરકારી તિજોરી ઉપર તો એમાં સરકારને તો કોઈ લાગતું જ નથી. કદાચ 50,000 કરોડ રૂપિયા કે 70,000 કરોડ રૂપિયા જોઈએ તો સરકાર કેન્દ્ર સરકારની મદદ લઈ શકે છે. જેમ જુઓ તો કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પછી પંજાબ, MP, આ બધી જગ્યાએ દેવા માફ થતા હોય તો ગુજરાતમાં થઈ શકે ને, એમાં કોઈ અઘરો વિષય નથી. લોકસત્તા જનસત્તા સમાચાર પત્રની કોપી આજે જ બુક કરાવો. અમારી YouTube ચેનલ ધ લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ માટે બેલ આઇકોનને ક્લિક કરો.